नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय गुजराती, पाठ नंबर 20 स्टेच्यू रमवानी मजा, साहित्य प्रकार ललित निबंध, लेखक छे अनिल जोशी। आगळना विडियोनी अंदर आपणे जोई गया हता, एमा पाना नंबर 102 उपरनो प्रथम फकरो आपणे जोई गया हता। हवे पछी पाना नंबर 102 उपर बीजा फकरा थी शुरुआत करिए। तो एक दिवस लेखक एवं कहता हुए छे, एक दिवस अमे फरियामा नारगोल रमता हता। नारगोल मतलब के एक प्रकार की रमत तेओ रमी रह्या हता। त्यां शेरी में मोटो हो हो गोकीरो थई गयो। हो हो गोकीरो मतलब के हो हो शोर बकोर मोटो अवाज थई गयो। डेलीओ फटोफट उगड़ी गई। अमे नारगोलना ठीकरा एमने एम मूकी अने डेली ठेकता के चौक में आव्या। एटले मोटो अवाज थयो, ठेकवो मतलब के कूटको मार्यो। डेली फटोफट एटले के झड़पथी जे बाळको रमता हता, लेखक एवं कहता हुए छे के अमे नारगोलनी रमत रमता हता, मोटो अवाज थयो એટલે અમે ફટાફટ ત્યાં આગળથી ચોકમાં જતા હોય છે। ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો। ત્યાં આગળ લેખકને એ લોકો આવીને જુએ છે અને એમના મિત્રો, તો ઝીણો હતો એ વીજળીના થાંભલા સાથે સ્ટેચ્યુ થઈ ગયો હતો, મતલબ કે વીજળીના થાંભલા સાથે એ ચોંટી ગયો હતો, એટલે કે એનો કરંટ એને લાગી ગયો હતો। અમારો જીવ તારવે ચડી ગયો। જીવ તારવે ચડવો મતલબ કે ઊંચા થઈ જવું। ત્યાં આગળ જ શેરીમાં ભેગા થયેલા લોકો ઉચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા। ઉચક જીવે મતલબ કે ઊંચાતથી તેઓ આ જે ઝીણો હતો એ ત્યાં આગળ ચોંટી ગયો હતો એ જોઈ અને સૌને કંપાણી છૂટે એવું દ્રશ્ય ત્યાં આગળ સર્જાઈ ગયું હતું। તો વીજળીનો પ્રવાહ અટકાવ્યો અને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું। વીજળીનો પ્રવાહ અટકાવી મતલબ કે જે પાવર હતો એ પાવરને બંધ કરવામાં આવે છે અને ઝીણાના શબને એના મૃતદેહને એ થાંભલા ઉપરથી નીચે ઉતારે છે। ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ હતી, એટલે બધા રડવા જેવા થઈ ગયા હતા। અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો। લેખક એવું કહેતા હોય છે કે અમારા બધા મિત્રોની સામે જ ઝીણો પોતે સ્ટેચ્યુ જેવો બની ગયો હતો, એટલે કે સ્થિર થઈ ગયો હતો, નિશ્ચિત થઈ ગયો હતો। એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી। કહે છે કે આટલા વર્ષો થયા છતાં પણ હજુ આ પ્રસંગ એ આંખની સામેથી ખસતો નથી, મતલબ કે દૂર થતો નથી। પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી અને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? તને કોણે સ્ટેચ્યુ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી। લેખક એટલે એવું કહેતા હોય છે કે તને કોણે કહ્યું હતું સ્ટેચ્યુ? તું શું કામ સ્ટેચ્યુ થઈ ગયો છે? તને કોણે કહ્યું હતું સ્ટેચ્યુ? કહે છે કે આ હું પ્રશ્ન કરું છું, પણ આ પ્રશ્નનો જવાબ હજી મને પણ આટલા બધા વર્ષો થઈ ગયા પણ એનો જવાબ હજી મળી શક્યો નહીં। આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું। લેખક કહેતા હોય છે કે આજે જ્યારે હું એ થાંભલાને પોતાના ઘરની બારીમાંથી જોઉં છું ત્યારે પોતે જ જાણે સ્ટેચ્યુ થઈ ગયેલા કે નિસ્તેજ સ્થિર થઈ જતા હોય એવું એમને લાગતું હોય છે। ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલોડિયું સૂતું હતું, એટલે કે એક નાનું કૂતરાનું બચ્ચું ઉનાળાના સમયમાં એની નીચે સૂઈ ગયું હતું થાંભલાની પાસે। કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે। એકાદ કાગડ થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસી અને ઉડી જાય છે।
થોડી વાર માટે એકાદ કાગડો આવે છે, થાંભલા ઉપર બેસે છે અને ત્યાંથી એ પણ ઉડી અને ચાલ્યો જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઉંચકે છે. બરાબર, એટલે પાગલ પવન મતલબ કે ઉન્મત્ત પવન, છૂટાછવાયા મતલબ કે વેરવિખેર એ કાગળના ટુકડાઓ પડેલા હોય છે અને ઉન્મત્ત પવન એ પેલા કાગળના ટુકડાને એને ફાવે તેમ ઉંચકી અને ગમે ત્યાં ફંગોરી દેતા હોય છે, આડાઅવળા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. એ રજડતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રજડ્યા કરું છું. બરાબર, એટલે કે મારી શેરીની અંદર હું પણ રખડતો રહું છું. રજડ્યા કરું મતલબ કે રખડવું. તો કહે છે કે કાગળના ટુકડા આમથી તેમ જતા હોય છે તેમ હું પણ આ મારી શેરીની અંદર આમથી તેમ રખડતો રહું છું. બધા જ જાણે સ્ટેચ્યુ થઈ ગયા છે, કોઈ હાલતું નથી અને કોઈ બોલતું નથી. બધા જ જાણે નિસ્તેજ થઈ ગયા છે અને કોઈની હલનચલનની ક્રિયા નથી અને કોઈ કાંઈ બોલતું પણ નથી, એવું લેખક પોતે કહેતા હોય છે. વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. વિષાદ ભર્યા એટલે કે દુઃખી હતાશાથી પગલે હું મારા ઘરની ઓસરી એટલે ઘરના આગળના ભાગની અંદર આવું છું. આ ઓસરીમાં ઠાકોરજીના આર્યા પાસે અટકું છું. એટલે ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણ આર્યા એટલે કે બખોલ જ્યાં આગળ મૂકવામાં આવ્યો છે ત્યાં આગળ હું ઊભો રહી જાઉં છું. હરવે હાથે ધીમેથી આર્ય ખોલું છું. આર્ય ખોલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા. કહે છે કે આર્યા પાસે આવું છું અને એને ખોલું છું અને ત્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણની પિત્તળની જે મૂર્તિ છે અંદર મૂકી, તો એ પોતે ભગવાનને પણ એવું કહેતા હોય છે કે તમે પણ શું સ્ટેચ્યુ થઈ ગયા છો. એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું, એવો પ્રશ્ન પોતે કરતા હોય છે અને ફરી પાછી મૂર્તિ ત્યાં મૂકી દેતા છે. આર્ય બંધ કરી દઉં છું અને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેરામાં પહોંચી જાઉં છું. એટલે જે પેલી બખોલ હતી એને બંધ કરી દેતા હોય છે અને ત્યાં આગળથી એ જન્માષ્ટમીના દિવસોની અંદર જે મેળો ભરાય છે અને એ મેરાના સ્મરણોની અંદર એટલે કે સ્મૃતિ યાદની અંદર એ ફરી પાછા ત્યાં પહોંચી જતા હોય છે. જન્માષ્ટમીના તહેવારોની અમે કાગને દોરે રાહ જોતા હોય છે. કાગ દોરે રાહ જોવી એટલે કે ખૂબ અધીરતાપૂર્વક રાહ જોવી, ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવી, રૂઢિપ્રયોગનો અર્થ આવી શકે. તો પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. પંચનાથ સ્થળ છે ત્યાં આગળ એટલે જન્માષ્ટમીનો ત્યાં ખૂબ મોટો મેળો ભરાય છે. એ મેળામાં જવાનો થનગનાથ અમે શ્રાવણ મહિના બેસતા જ અનુભવતા. થનગનાથ મતલબ કે ઉત્સાહ, એટલે કે જન્માષ્ટમીનો તહેવાર આવશે અને પંચનાથના મેળામાં આપણે જઈશું એટલે શ્રાવણ માસની શરૂઆત થાય ત્યારથી એક અલગ પ્રકારની અનુભૂતિ તેઓ શું કરે છે, અનુભવતા જ છે. એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી છે. બજારિયા રંગનું બાડિયું, બાડિયાનો અર્થ થાય છે એટલે કે ટૂંકી બાઈનું એ, અને બ્લુ ચડ્ડીને ગાડલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. બરાબર, જો ગાડલાની નીચે, હવે એવું કહેવાનો મતલબ કે ઇસ્ત્રી નહોતા કરતા, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી નહોતી, પણ બરાબર વ્યવસ્થિત કપડાને પેલા ગાડલાની નીચે મૂકી દે એટલે એ ઇસ્ત્રી જેવા થઈ જતા હોય છે. એટલે ગાડલાની નીચે પોતાના કપડાને ઇસ્ત્રી કરવા માટે મૂકી દીધા. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો, ધમરાવ્યો એટલે કે ધમરાવવું મતલબ કે નવરાવવું. જન્માષ્ટમીની વહેલી સવારે એમની બાએ એમને ખૂબ સારી રીતના જાણે નવડાવ્યો હતો. માથામાં બાબડી પાડી આપી એટલે કે માથાને બરાબર વ્યવસ્થિત ઉરી આપવા, બાબડી એટલે કે વાળને વ્યવસ્થિત ઓળવા. આંખમાં આંજણ આંજી દીધું, આંખની અંદર આંજણ મેં સાંજે છે. હું બહુ રૂપારો ન હતો છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેસનું તપકું પણ કર્યું. જો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાના
લેખકે પ્રયોગો કર્યા છે કે હું રૂપારો નહોતો દેખાતો, ન હતો છતાં પણ કોઈકની નજર ના લાગી જાય એટલા માટે મારા ગાલ ઉપર મેષનું શું કરે છે, ટપકું લગાવી દેતા હોય છે. અને માતા હંમેશા પોતાના બાળકને એક સારી દ્રષ્ટિથી, એનો બાળક ગમે તેવો હોય પણ કોઈનાથી એને કંઈ ન થઈ જાય એના માટે ખૂબ વહાલથી અને પ્રેમથી અને શું કરે છે, મેષનું ટપકું કે કોઈક એવી બુરી નજર ન લાગી જાય એના માટે એના ગાલ ઉપર એ ટપકું કરી રહે છે. એકાદ બે રૂપિયાનું પચુરણ પર વાપરવા માટે આપ્યું, એકાદ બે રૂપિયા અને છૂટા મીરાની અંદર વાપરવા માટે આપ્યા. હું તૈયાર થઈને મીરામાં જવા નીકળતો હતો ત્યાં જ મારી બા બોલી, એટલે મીરામાં જવાની પૂર્વ તૈયારી હતી ત્યાં એમની બા એટલે કે માતા એમને બોલાવતી હોય છે કે મીરામાં જતાં પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂકીયા, એટલે ઠાકોરજી મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણની પાસે મંદિરમાં તું દીવો મૂકી જા, લે આ દીવો ને બાકસ ઠાકોરજીને પગે લાગી અને પછી મીરામાં જજે, કે બાકસ મતલબ કે દીવાસરીની પેટી એને આપે છે અને કે આ ઠાકોરજી પાસે દીવો પ્રગટાવી અને તું પછી ઠાકોરજીને પગે લાગી અને પછી તું મીરામાં જજે એમ. અને લેખકને ત્યાં આગળ જવા માટેનો ખૂબ ઉત્સાહ અને આનંદ હતો. મેં બાકાસ અને દીવા હાથમાં લીધા, જલ્દી જલ્દી ઓસરીમાં જઈ આર્યો ઉગાડ્યો, એટલે ખૂબ ઝડપથી જતા હોય છે, દીવો અને બાકાસ લે છે અને ઉસરીમાં જ્યાં આગળ પેલો આર્યો હતો, જ્યાં આગળ ભગવાનની મૂર્તિ હતી એ ઉગાડતા હોય છે અને ઠાકોરજી પાસે દીવો મૂક્યો. દીવાસરીથી દીવો પેટાવ્યો, ઠાકોરજીને અડધું પડધું પગે લાગી અને આર્યો બંધ કરતો ભેરુઓ સાથે મીરામાં જવા નીકળી પડ્યા. મીરામાં જવાનો ખૂબ ઉત્સાહ આનંદ હતો, એટલે ઝડપમાં ઉતાવળમાં હતા, એટલે અડધું પડધું મતલબ કે ઝડપથી અહીંયા એ પગે લાગી અને શું કરે છે, નીકળતા હોય છે. અને આર્ય આમ તેમ બંધ કરી ભેરુ સાથે એટલે કે મિત્રોની સાથે મીરામાં જવા એ નીકળી જતા હોય છે. આખો દિવસ મેરો ખૂંદ્યો, ખૂંદવું મતલબ કે ચારે બાજુ ફરી વળવું, એટલે કે આખા મેરાની અંદર બધી જગ્યાએ તેઓ શું કરે છે, ફરતા હોય છે. ખૂબ ઉછળકૂદ કરી, ખૂબ કૂદકાઓ માર્યા, સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘરે પાછો ફર્યો, ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું. બરાબર, અહીંયા આગળ એવું કહે છે લેખક કે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો, એટલે કે તદ્દન થાકી ગયેલા એ થઈ ગયા હતા, હવામાંથી અરે ફુગ્ગામાંથી હવા નીકળી જાય છે અને પછી જે એની સ્થિતિ હોય છે એ તમને ખ્યાલ હશે, એવા ખૂબ ઢીલા થઈ જતા હોય છે ફુગ્ગો. એમ લેખક આખો દિવસ મીરામાં ફરી અને ખૂબ થાકી ગયેલા હતા. ફરિયાનું વાતાવરણ તંગ હતું મતલબ કે અહીં ગંભીર વાતાવરણ હતું. આવીને જુએ છે ઘરમાં સૌના મોઢા ચઢેલા હતા, એટલે કે ચિંતાચૂર મોઢા, ચિંતાતુર હતા મોઢા ઉપર, બધાના મોઢાની ઉપર રોષ પ્રગટ હતો. ફરિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કારી મેષ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી, એટલે લેખક આવીને જોતા હોય છે ફરિયામાં ચોકડી હતી ત્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હતી સરસ મજાની એવી પિત્તળની, એ કાળી થઈ ગયેલી હતી અને ખાટી છાશની અંદર એને મૂકવામાં આવી હતી. ઠાકોરજીનો અડધો ભરેલો આડિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીના મોર પીછની સાવણી ગાડી છત્ર અને વાઘા ભરીને રાખ થઈ ગયા હતા, એટલે સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનાર જ સર્જાય, એવું કહીને મને ગીલે ફીલ કરાવવા લાગ્યું. એટલે કે સવારે એ ઝડપથી પેલો દીવો મૂકી
અને ઝડપથી ચાલ્યા ગયા હતા, અડધું પડધું પગે લાગીને ત્યાં આગળ વ્યવસ્થિત ન મૂકવાને કારણે એમની એ ભૂલ થઈ હતી. એને કારણે આ હોનારત એટલે કે આ ઘટના બની છે, અકસ્માત થયો છે. અને ગિલ્ફિત કરાવવા લાગી એટલે કે અપરાધના ભાવની લાગણી એમને ફીલ કરાવવામાં આવતી હોય છે, જન્માવતી હોય છે. અને એને કારણે જ, એમની ભૂલને કારણે જ આ એવું થયું છે એવું એમને ફીલ કરાવતા હોય છે. બાએ પણ મને થપકો દીધો એટલે એની બાપ અને એમના ઉપર વધતા હોય છે, ગુસ્સે થતા હોય છે. એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નથી. કે લેખક કહે છે કે આ જે ઘટના બની એ દિવસે હું શાંતિથી ઊંઘી પણ નહીં શક્યો. શ્રી કૃષ્ણને મેં બારી નાખ્યા છે એટલે કૃષ્ણ કારા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો છે. લેખકને એવું જનૂનપૂર્વક મતલબ કે ખૂબ ગુસ્સાથી હું એવું માનવા લાગી ગયો છે કે શ્રી કૃષ્ણને મેં બારી નાખ્યા છે અને એને માટે તેઓ કેવા થઈ ગયા છે, કારા થઈ ગયા છે એવું હું માનતો થઈ ગયો. પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈ અને કેવા થઈ ગયા છે, થીજી ગયા છે. બરાબર, આ બધી પ્રશ્નાઓ એ ભૂતકાળની બની ગઈ છે અને આજે આ બધા પ્રસંગો જાણે શું ગયા છે, થીજી ગયા છે એવું હું માનું છું. પણ આ સ્ટેચ્યુ રમતની પણ એક મજા છે. કોઈ બાળકના રમત્યા ચારામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તો ભાવ વધુ ને વધુ દર્દ થતો જાય છે. કહે છે કે આ સ્ટેચ્યુની રમત પણ ખૂબ સરસ મજાની છે અને બાળક રમત્યાર ચારા કરતો હોય છે, મતલબ કે એ સાથે રમતા રમતા કરેલા કોઈક અડપલા કે તોફાનો આ સૃષ્ટિને જન્મી હોય તેવો ભાવ વધુ ને વધુ દર્દ થતો જતો હોય છે. કોઈક વસ્તુને ગંભીર સ્વરૂપ આપી અને ફીલ સૂપી દોરીએ છે તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે. ફિલસૂફી મતલબ કે તત્વ જ્ઞાનને દોર કે ડંભ કરવો, અહીં મોટા મોટા આદર્શોને દોર કે ડંભ કરવો, એવા હલકા ફૂલકા પતંગિયા પણ ઉગડતા ફૂલ ઉપર ખરો સવાલ દ્રષ્ટિની છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારી અને શોકાતુર થઈએ છે એમ લેખક કહેતા હોય છે. આગળ પાના નંબર 103 ઉપર છે. ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બાંધ્યું છે. જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે લેખક કહેતા હોય છે કે ઈશ્વરે પણ આપણી સાથે શું કર્યું છે, સ્ટેચ્યુ બાંધ્યું છે. એટલે કોઈ પણ ક્ષણે ગમે તે સ્ટેચ્યુ કહી અને થીજાવી શકે છે. એટલે તો ભગવાન આપણને કોઈ પણ ક્ષણની ઉપર આપણને શું કરી દેતા હોય છે, થીજાવી દેતા હોય છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી અને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી જ દીધા છે ને. એટલે લેખક કહે છે કે આપણે પણ કેવા છે કે ભગવાનને આપણે પણ મંદિરોની અંદર એમની મૂર્તિઓ બનાવી અને સ્ટેચ્યુ કહી દીધા છે અને પુસ્તકોમાં એમના ફોટાઓ લગાવીને પણ આપણે એમને થીજાવી જ દીધા છે ને. જો આમ હોય તો શોકાતુર થઈ અને જીવ બારવાનું કોઈ કારણ નથી. જો આવું જ હોય તો શોકાતુર થવું મતલબ કે દુઃખને લાગણીનો અનુભવ કરવો એવું કોઈ કારણ હોતું નથી એમ એ કહેતા હોય છે. અને જીવ બારવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીના આનંદ સિવાય બીજું કંઈ ન ખપે. કે રમત જો ચાલતી હોય એમાં ખેલદિલી હોવી જોઈએ અને એનો જ આનંદ હોવો જોઈએ. એના સિવાય બીજી કોઈ વસ્તુ આવી શકવી જોઈએ ના, જોઈએ ન ખપવી. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈ અને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જે થઈએ એની સી ખાતરી. અહીંયા આગળ આપણે ઉદાહરણ આપ્યું છે કે અહલ્યા એમના પતિ ઋષિના શાપથી તે પથ્થરની મૂર્તિ બની ગયા હતા અને
પછી જ્યારે રામ વનવાસની અંદર હોય છે અને એ સમય દરમિયાન એમના પગનો સ્પર્શ થાય છે અને પછી તે ફરી પાછા એ મનુષ્ય અવતારની અંદર આવે છે તો એ હાલતા ચાલતા થઈ જતા હોય છે તો પછી આપણે કેમ નહીં તો આપણે પણ મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈએ એની શી ખાતરી એવો લેખક આપણને શું કરતા હોય છે પ્રશ્ન કરતા હોય છે ઈશ્વર પણ જીના ભરવાડે જેવા સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે એટલે કે ભગવાન પણ એ જે રીતના જીનો ભરવાડ આ હોશિયારી પ્રગટ કરતો હતો સ્ટેચ્યુ કહી દેતો હતો એમ ભગવાન પણ એવા જ હોશિયાર અને ઉસ્તાદ છે તે ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે કૈચ વધ થાય છે કૈચ વધનો અર્થ થાય છે મતલબ કે એક પ્રકારના જે પક્ષીઓ છે એ પક્ષીઓ એટલે બગલા જેવો દેખાતો એક પક્ષી યુગલનો વધ એને રામાયણનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ છે એની અંદર તેની વાતો કરેલી છે પવન એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે લેખક બહુ શબ્દ પ્રયોગ કરેલો છે સરસ મજાના એવા કે પવનને પણ એ સ્ટેચ્યુ કહે છે અને ત્યારે પવન પડી જતો હોય છે મતલબ કે બંધ થઈ જતા હોય છે અને એ ખરખર વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે જો વિદ્યાર્થી મિત્રો કેવા ઉદાહરણો આપ્યા છે કે નદીનું ખરખર વહેતું પાણી હોય અને ત્યાં આગળ એને પણ એ સ્ટેચ્યુ કહે છે તો એનું આખું સ્વરૂપ શું થઈ જતું હોય છે બદલાઈ જતું હોય છે એટલે કે બરફ થઈ જાય છે એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે મતલબ કે લાકડાનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટેચ્યુ એવો અહીંયા આગળ અર્થ આપ્યો છે અને એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ શું બની જાય છે શબ્દકોષ બની જતો હોય છે એટલે કે ભાષાના શબ્દનો સંગ્રહનો ગ્રંથ એ બની જતો હોય છે શબ્દકોષ એટલે કે તો અને સમયને એ સ્ટેચ્યુ કહે છે ત્યારે એ શું બની જતો હોય છે ભૂતકાળ બની જતો હોય છે આમ શેષવની સ્મૃતિ એ ભૂતકાળ બને અને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરતી હોય છે એટલે કે હાથમાં પહેરવાની ઘડિયાળ એ સતત કાંડા ઘડિયાળ મતલબ કે હાથમાં પહેરવાની ઘડિયાળ એ સતત ચાલતી રહેતી હોય છે પછી એક પછી એક ક્ષણ ઝડપથી એ શું થતી જાય છે સ્ટેચ્યુ બની જતી હોય છે સ્ટેચ્યુ થતી જાય છે કારણ કે સમય ચાલ્યો જાય છે અને એ સમય ચાલ્યો જાય છે એટલે એ સમય કેવો બની જતો હોય છે વર્તમાનમાંથી એ ભૂતકાળ બની જતો હોય છે એટલા માટે અહીંયા આગળ લેખકે આપણને ઉદાહરણ આપ્યું છે સૂર્યનો ગોરો એ પૂર્વથી ઊંચકાય અને પશ્ચિમમાં ફેંકાઈ જતો હોય છે એટલે કે સૂર્ય પણ સવારે સૂર્યોદય થાય છે અને ધીમે ધીમે કરી અને સાંજના સમયે આથમી જતો હોય છે પશ્ચિમ દિશાની અંદર ત્યારે એ પણ એટલા માટે જ કહ્યું છે કે એ ફેંકાઈ જતો હોય છે ગુલમોહરના થડ ઉપર કાંડ માંડતા ઉનાળો સંભળાય છે ગુલમોહરને ફરી લાલ ચટકો ફૂલ આવશે એ સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે અને માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈક શેષવ ફરી પાછું એ જ શેરીમાં બાખોડિયું ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુ રમતથી ગજાવી મૂકશે આમ લેખક અહીંયા આગળ આવા એક અનેક પ્રકારના ઉદાહરણો આપી અને સ્ટેચ્યુની રમતની આપણને સરસ મજાની વાતો આ લલિત નિબંધની અંદર આપણને કરી છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા આગળ પૂર્ણ થાય છે અને નીચે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ આપ્યા છે એ તમારે નોટની અંદર લખી નાખવા નમસ્કાર